ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે હું તમને સોશિયલ સાયન્સ વિષયમાં સ્ટાન્ડર્ડ એટ પાઠ સાત આબોહવાકીય ફેરફાર આ પાઠમાં વિદ્યાર્થી મિત્રો આબોહવાકીય ફેરફાર હવામાન અને આબોહવાની સમજ સાથે ગ્રીનહાઉસ ઇફેક્ટ અને ગ્લોબલ વોર્મિંગની અસરની માહિતી આપણે પ્રાપ્ત કરીશું સાથે સાથે આપણે ગ્લોબલ વોર્મિંગની અસરો અને તેનાથી બચવાના ઉપાયોની પણ આપણે વિગતવાર માહિતી પ્રાપ્ત કરીશું સમજાયું ને વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે જે પૃથ્વી સપાટીથી આશરે સોળસો કિમી સુધી વિસ્તરેલું છે વાતાવરણમાં ઓક્સિજન નાઇટ્રોજન ઓઝોન કાર્બન ડાયોક્સાઇડ ધૂળના રચકણો વગેરે વાયુઓ રહેલા છે આ વાતાવરણ માનવની કેટલીક પ્રવૃત્તિઓથી દૂષિત થાય છે જેમ કે ઉદ્યોગો અને કારખાનામાં તેમજ પાવર સ્ટેશનમાંથી નીકળતા ધુમાડા તેમજ પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોમાંથી નીકળતા ધુમાડાથી વાતાવરણ પ્રદૂષિત થયું છે આજે પણ આ સમસ્યા વિદ્યાર્થી મિત્રો ગંભીર બનતી જાય છે સમજાયું ને વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આબોહવામાં ફેરફાર કઈ રીતે થાય છે તેની આપણે સમજ મેળવીએ વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને વાતાવરણનો ફેરફાર ફેરફાર કે આબોહવાના તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા કોષ્ટકમાં આપણે જોઈશું તો જુદા જુદા દેશોના ગરમી ઠંડી અને વરસાદ આપેલા છે તેમાં વિવિધતા જોવા મળે છે તેનું કારણ જાણવાનો આપણે પ્રયત્ન કરીશું પહેલાં આપણે જોઈશું રશિયા તો રશિયામાં ગરમીનું પ્રમાણ પંદર સેલ્સિયસ છે ઠંડી માઇનસ વીસ સેલ્સિયસ અને વરસાદ સો સેમી છે એનું મુખ્ય કારણ એ છે કે તે સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધમાં આવેલું છે તે પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો સૂર્યના પ્રકાશ અને ગરમીના આધારે ત્રણ કટિબંધ પાડવામાં આવ્યા છે ઉષ્ણ કટિબંધ સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ એટલે રશિયા એ સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્સિત કટિબંધમાં આવેલો છે શિયાળામાં દેશના ઘણા મોટા ભાગોમાં હિમવર્ષા પડે છે અને દરિયા કિનારાથી દૂર જે પ્રદેશો આવેલા છે ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળે છે એટલે ત્યાં ભાગે સો સેમી જેટલો વરસાદ પડે વિદ્યાર્થી મિત્રો હવે આપણે નંબર બેમાં જોઈશું ઈરાન ઈરાનમાં ત્રીસ સેલ્સિયસ જેટલી ગરમી દસ સેલ્સિયસ જેટલી ઠંડી અને પચાસ સેમી જેટલો વરસાદ પડે છે એનું મુખ્ય કારણ છે ઈરાન એનો મોટો ભાગ રણપ્રદેશ છે તેથી ત્યાં વિષમ પ્રકારની આબોહવા અનુભવાય છે તેથી ત્યાં પૂરતા ભેજના અભાવે વરસાદનું પ્રમાણ ઓછું છે હવે આપણે નંબર ત્રણમાં જોઈશું બ્રાઝિલ બ્રાઝિલમાં આડત્રીસ સેલ્સિયસ ગરમી પચીસ સેલ્સિયસ ઠંડી અને બસો પચાસ સેમી જેટલો વરસાદ પડે છે એનું મુખ્ય કારણ છે બ્રાઝિલ એ વિષુવૃત્ત અને કર્કવૃત્ત પર આવેલું છે ત્યાં સૂર્યના કિરણો હંમેશા સીધા પડે છે અને ત્યાં જંગલોનું પ્રમાણ વધુ છે તેથી ત્યાં ભીજનું પ્રમાણ વધુ હોવાના કારણે બસો પચાસ સેમી જેટલો વરસાદ પડે છે હવે આપણે જોઈશું નંબર ચાર નોર્વે નોર્વેમાં દસ સેલ્સિયસ જેટલી ગરમી માઇનસ ચાલીસ સેલ્સિયસ જેટલી ઠંડી અને પચાસ સેમી જેટલો વરસાદ પડે છે એનું મુખ્ય કારણ છે નોર્વે એ સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધમાં આવેલો દેશ છે અહીંયા ઉત્તર એટલાન્ટિક મહાસાગરના ગરમ પ્રવાહની અસરના કારણે પચાસ સેમી જેટલો વરસાદ પડે છે હવે આપણે જોઈશું પાંચ નંબર ફિલિપિન્સ ફિલિપાઇન્સમાં જોઈએ તો પાંત્રીસ સેલ્સિયસ જેટલી ગરમી અને ત્રીસ સેલ્સિયસ જેટલી ઠંડી પડે છે અને ત્રણસો સેમીથી પણ વધુ વરસાદ અનુભવાય છે તેનું મુખ્ય કારણ છે કે વિસુઋતની ઉત્તરે દસ અક્ષાંશથી અને વીસ અક્ષાંશ વચ્ચે આવેલો ટાપુ છે અને દરિયાઈ આબોહવાના કારણે ત્યાં ભેજનું પ્રમાણ પણ વધુ રહે છે તેથી ત્યાં ત્રણસો સેમીથી પણ વધુ વરસાદ પડે છે હવે આપણે છેલ્લે જોઈશું સાઉદી અરેબિયા સાઉદી અરેબિયામાં જોઈએ તો પિસ્તાલીસ સેલ્સિયસ જેટલી ગરમી અને ઓગણત્રીસ સેલ્સિયસ જેટલી ઠંડી પડે છે અને વરસાદનું પ્રમાણ દસ સેમી છે એનું મુખ્ય કારણ છે સાઉદી અરેબિયાનો મોટો ભાગ એ રણ પ્રદેશો આવેલા છે અને ત્યાં વિષમ પ્રકારની આબોહવા અનુભવાય છે તેમજ ત્યાં ભીજનું પ્રમાણ ઓછું હોવાના કારણે ત્યાં દસ સેમી જેટલો વરસાદ પડે છે વિદ્યાર્થી મિત્રો આ કો આ ની બાબતમાં દરેક દેશોમાં વિવિધતા જોવા મળે છે સમજાયું ને વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રદેશના તાપમાન ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને હવામાન કહે છે જુદા જુદા પ્રદેશોના હવામાનમાં પણ ફરક જોવા મળે છે તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કોઈપણ પ્રદેશના પાંત્રીસથી વધારે વર્ષોના સરેરાશ તાપમાન ભેજ અને વરસાદની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહે છે વિદ્યાર્થી મિત્રો આપણે હવામાન અને આબોહવા બંને વિશે સમજ કેળવી તો બંનેમાં હવામાન એ ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ અને આબોહવાને લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને ઓળખવામાં આવે છે સમજાયું ને વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યની ગરમી ઓછી પડે છે પરિણામે છોડ શાકભાજી અને ફળોનો પૂર્ણ વિકાસ થઈ શકતો નથી તેથી તેમને પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે તે હેતુથી કાચ કે કાપડની દિવાલો અને છતવાળું ગ્રીનહાઉસ બનાવવામાં આવે છે આમ કરવાથી ગ્રીનહાઉસ પર પડતા સૂર્યપ્રકાશથી ગ્રીનહાઉસમાંના છોડ શાકભાજી અને ફળો ગરમ થાય છે અને તેની ગરમી ગ્રીનહાઉસમાં ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડ પાણીની વરાળ વગેરે દ્વારા જળવાઈ રહે છે આ ઘટનાને ગ્રીનહાઉસ ઇફેક્ટ કહે છે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ઠંડા પ્રદેશમાં દેશોમાં ઘરના બારીબાણા કાચના રાખવામાં આવે છે કારણ કે કાચના બારીબાણાને લીધે ઘરમાં આવેલી સૂર્યની ગરમી ઘરમાં જ રહે છે વળી તેના કારણે બંધ ઘરમાં દિવસે પ્રકાશ મળી રહે છે તેથી ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના પારિબાણા કાચના રાખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ દ્વારા આપણે ગ્રીનહાઉસ ઇફેક્ટની સમજ કેળવી સમજાયું ને વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગ્લોબલ વોર્મિંગ વિશે સમજ કેળવીશું ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પાછી અવકાશમાં જવા ન દેવાની સ્થિતિ વિદ્યાર્થી મિત્રો ગ્રીનહાઉસ ઇફેક્ટ સર્જનારા વાતાવરણમાં રહેલા Vai, no Bromar. હવામાં વધી જવાથી પૃથ્વી સપાટી પરનું તાપમાન વધે છે તેને આપણે ગ્લોબલ વોર્મિંગની અસર કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ ગ્લોબલ વોર્મિંગની સ્થિતિને અનુભવી હોય તો આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ તો શિયાળામાં ઠંડીમાં આપણે ગરમ ધાબળાને ઓઢીને દસ મિનિટ સુધી સૂઈ જઈએ તો આપણે ગ્લોબલ વોર્મિંગની અસર અનુભવી શકીએ છીએ સમજાયું ને વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો હોબી આપણે પૃથ્વી ગરમ કેમ થાય છે તેના વિશે માહિતી પ્રાપ્ત કરીએ ગ્રીનહાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ મિથેન નાઇટ્રોસ ઓક્સાઇડ સીએફસી હેલો કાર્બન વગેરે ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે આ વાયુનું પ્રમાણ વધવાથી આબોહવાના પરિવર્તનનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે જેને આપણે ક્લાઇમેટ ચેન્જ તરીકે પણ ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો છેલ્લા સો વર્ષમાં તાપમાનમાં શૂન્ય પોઈન્ટ છ સેલ્સિયસનો વધારો થયો છે વિશ્વનું દરેક માનવી ચાર પોઈન્ટ પાંચ મેટ્રિક ટન સીઓ ટુ છોડે છે આજથી સો વર્ષ પહેલાં સીઓ ટુનું પ્રમાણ બસો પંચોતેર પીપીએમ હતું જે આજે ત્રણસો પચાસ પીપીએમ થયું છે પીપીએમ એટલે પાર્ટ પર મિલિયન એટલે કે દસ લાખનો એક ભાગ એટલે કે શૂન્ય પોઈન્ટ અઠ્યાવીસ ટકા હોય તો બસો એંસી પીપીએમ કહેવાય સમજાયું ને વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ડબલ્યુ વિશ્વ હવામાન સંસ્થા જણાવે છે કે અઢારસો પચાસથી આજ સુધીમાં બે હજાર આઠના વર્ષનું સમુદ્ર અને જમીન સપાટીનું પરનું સંયુક્ત તાપમાન શૂન્ય પોઈન્ટ એકત્રીસ સેલ્સિયસ હતું જે ઈસવીસન 1961 એકસઠથી ઈસવીસન ઓગણીસો ના સમયગાળામાં સરેરાશ તાપમાન કરતા વધારે હતું સમજાયું ને વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો વાતાવરણમાં મિથેન વાયુનું પ્રમાણ ઈસવીસન સત્તરસો પચાસ માં ત્રણસો પંદર પીપીએમ હતું જે બે હજાર પાંચ માં સત્તરસો ચોસઠ પીપીએમ જેટલો ધરખમ વધારો થયો છે આ વધારાના મુખ્ય કારણો આપણે નીચે આપેલા કોષ્ટકમાં જોઈશું નંબર એક પશુઓના ઉચ્છવાસ અને ચયાપચયની પચયની ક્રિયામાં ચૌદ કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે નંબર ત્રણ સેન્દ્રીય કચરો સડવાથી સાત કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે વિદ્યાર્થી મિત્રો તમારા જાણવા માટે જોઈએ તો એક વ્યક્તિ પ્રતિદિન જે વસ્તુઓ ગ્રહણ કરે છે તેમાં લગભગ એંસી ટકા વાયુ હોય છે એક વ્યક્તિ પ્રતિદિન બાવીસ હજાર વખત શ્વાસ લે છે આમ એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી સોળ કેજી વાયુનું સેવન કરે છે સમજાયું ને મિત્રો વિદ્યાર્થી મિત્રો નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ બસો સીત્તિએ સિત્તેર પીપીએમ થી વધીને હાલ ત્રણસો ઓગણીસ પીપીએમ થયું છે હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો વૈશ્વિક તાપમાનમાં વધારો કરવા કરતા રોજિંદા જીવનમાં વપરાતા ઉપકરણો જેના કારણે ક્લોરોફ્લોરો કાર્બન એટલે કે સીએફસી વાયુનું પ્રમાણ વધે છે તેમાં જોઈએ તો ફ્રોમ પ્લાસ્ટિક ફ્રીજ એસી સર્કિટ સર્જન એરોસેલ સ્પ્રે બલ્બ કોમ્પ્યુટર પંપ વગેરેના થી સીએફસી વાયુમાં વધારો થાય છે એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે એરોસેલ કોને કહેવાય તો એક માઇક્રોન થી દસ માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને ને એરોસેલ કહે છે

તાપમાન વધવાથી પૃથ્વી પરનો જે ઊંચા શિખરો પર રહેલો બરફ પીગળવાથી સમુદ્ર સપાટી પણ ઊંચી આવી છે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ તો હવામાન અને આબોહવા પર ગ્લોબલ warming ની વિપરીત અસર થવાથી છેલ્લા દસ વર્ષમાં કુદરતી આપત્તિઓનું પ્રમાણ વધી રહ્યું છે જેમ કે દુષ્કાળ વાવાઝોડા અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે આ ચાલુ વર્ષે પણ આપણે જોઈએ કે અત્યારે વરસાદનું પ્રમાણ

આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે તેમાં ખાસ કરીને ખેતીમાં માફકોનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે તમે જાણતા હશો કે વિદ્યાર્થી મિત્રો ખેત ઉત્પાદનમાં કઠોળનું ઉત્પાદન કરવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે પરંતુ તેનું ઉત્પાદન ઘટવાના કારણે જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે હિમનદી પીગળવાથી સમુદ્ર જળ સપાટીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે સમુદ્ર કાંઠાના તુલવારનું પણ પ્રમાણ વધી રહ્યું છે માનવ સ્વાસ્થ્ય કોલેરા ડેન્ગ્યુ મેલેરિયા યલો ફીવર સ્વાઇન ફ્લુ કોરોના વગેરે રોગોનું પ્રમાણ આ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે વધી રહ્યું છે તાપમાન વધવાથી માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણ શિકાર બનવા લાગ્યા છે

ગુજરાતમાં ખાસ કરીને દરિયા કિનારે વસતા લોકોમાં પંચાવન લાખ લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે એ પણ ગ્લોબલ વોર્મિંગ ની અસર રૂપે આપણે કહી શકીએ ગ્લોબલ વોર્મિંગ ની અસર કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે ફૂલો પોતાની ખુશ્બુ ગુમાવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે છત કે ઝાડની ડાળી પર લટકતા પહેલા મધપુડા જોવા મળતા હતા જે અત્યારે તેનું પ્રમાણ બહુ ઓછું થઈ ગયું છે જે global warming ની અસરના કારણે આ મધપુડા હવે નામશેષ થઈ ગયા છે સમજાયું ને વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો સૌર્ય ઉર્જા પવન ઉર્જા પવન સૌર ઉર્જા ભરતી ઓટ ઉર્જા વગેરે એ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે જે પ્રદૂષણને અટકાવે છે અને એનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ સમજાયું ને મિત્રો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગ્લોબલ વોર્મિંગ કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષોનું જતન કરવું જોઈએ અને વૃક્ષોનું છેદન પર પ્રતિબંધ લાવવો જોઈએ એટલે કે વૃક્ષ છેદન અટકાવવું જોઈએ પોલીથીન બેગ એટલે કે પ્લાસ્ટિકની કોથળીઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે પ્લાસ્ટિક જમીનમાં પડતું નથી અને જેના કારણે જમીન પ્રદૂષિત ફેલાવે છે ખેતીમાં અત્યારે આપણે જોઈએ તો ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વધુ ઉપયોગ કરે છે જેના કારણે જમીન પ્રદૂષિત થાય છે માટે આપણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ જમીનમાં છાણિયું ખાતરનો વધુ ઉપયોગ કરવો જોઈએ અને એના કારણે એ જમીની ફળદ્રુપતામાં વધારો થઈ શકે તે માટે આપણી સજીવ ખેતી અપનાવવી જોઈએ સમુદ્રમાં લો કણોનો છંટકાવ કરવો જોઈએ પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવા જોઈએ જે પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયાને અંકુશમાં રાખી શકે આગળ જોઈએ આપણે વસ્તી વૃદ્ધિ અટકાવવી જોઈએ ગૃહ ઉપયોગી સાર્વજનિક પરિવહનના સાધનોનો પણ આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ ઘરોમાં કે અન્ય ઇમારતોમાં વીજળીની બચત કરવા માટે હવા ઉજાસ હવા ઉજાસ મળી રહે કુદરતી રીતે મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ ઘરની આસપાસ ફૂલ છોડ અને વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ પાણી પેટ્રોલ ડીઝલ કુદરતી ગેસ વગેરે કુદરતી સંપત્તિનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે આપણે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ પ્રદૂષણને અટકાવી એવા સીએનજી બળતણનો પણ વપરાશ વધારવો જોઈએ ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો જોઈએ સમજાયું ને વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો તાપમાનમાં થતી વૃદ્ધિની અસરથી બચવા માટે આપણા રહેઠાણો કેવા હોવા જોઈએ તો તેના જવાબ રૂપે આપણે જોઈએ તો રહેઠાણ સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી રહે તેમજ હોવાની અવર થઈ શકે તે રીતે બારી અને છત રાખવા જોઈએ રહેઠાણની છત વધારે તપે કે ઠરે નહીં તે માટે ઢાળવાળી તેમજ નળિયા ગોઠવેલી બનાવવી જોઈએ રસોઈ માટેનો ચૂલો કોલસાની સગડી કે ગેસનો ધુમાડો રહેઠાણની ઉપર જતો રહે એ માટે રસોડામાં ચીમની ગોઠવવી જોઈએ સમજાયું ને મિત્રો વિદ્યાર્થી મિત્રો માનવીય પ્રવૃત્તિથી પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે એવું વિશ્વને સમજાતા ઈસવીસન ઓગણીસો બોતેરમાં સ્વીડનના પાટનગર સ્ટોક ખાતે અને ત્યાર પછી બ્રાઝિલના રી ઓડી જાનેરો ખાતે સંમેલન યોજાયું હતું છેલ્લે ડિસેમ્બરમાં બે હજાર નવમાં ડેનમાર્કની રાજધાની કોપન ખાતે બેઠક મળી હતી આ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે યુએસએ જેવા વિકસિત રાષ્ટ્રોએ કાર્બન કટની નીતિનો ગંભીરપણે અમલ કરવો જોઈએ અને ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રોને તેમના વિકાસ માટે વધુ કાર્બન છોડવાની છૂટ આપવી જોઈએ આ માટે તેમને 100 અબજ ડોલરની મદદ કરવી જોઈએ તે માટે 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને આ બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા મૂકવામાં આવ્યા છે વિશ્વની સરેરાશ વ્યક્તિ મેટ્રિક ટન ભારતની એક પોઈન્ટ બે મેટ્રિક ટન અને યુએસએ ની દરેક વ્યક્તિ વીસ પોઈન્ટ છ મેટ્રિક ટન ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન કરે છે સમજાયું ને વિદ્યાર્થી મિત્રો